વડોદરા પાલિકા સભામાં પાણી મુદ્દે યોગ્ય રજૂઆત ન થતાં મહિલા કાઉન્સિલરનું દર્દ છલકાયું વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં ભાજપા ઇલેક્શન વોર્ડ નંબર સોળના કોર્પોરેટર સ્નેહલ પટેલ પાણીની સમસ્યા મુદ્દે રજૂઆત કરવા માંગતા હતા પરંતુ તેઓ રજૂઆત કરે તે પહેલાં જ મેયર ફ્લોર પરથી જતા રહ્યા હતા અને ડેપ્યુટી મેયર દ્વારા સભા આગળ ચલાવવામાં આવતી હતી ત્યારે થોડા સમય વીત્યા બાદ તેઓએ સભાગૃહમાંથી બડાપો ઠાલવી બહાર આવી ગયા સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે મારા વિસ્તારની મહિલાઓ પાણી માટે તરસી રહી છે મહિલા મેયર છે ત્યારે તેમને સમજવું જોઈએ કે નાગરિકો પાણીમાં તરસી રહ્યા છે ત્યારે પાણીના મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા થઈ રહી નથી પોતાની વાત મૂકતા તેઓ ભાવુક થઈ ગયા હતા અને તેમના આંખમાં આંસુ પણ આવી ગયા હતા એક તબક્કે તેમણે આડકતરી રીતે આક્ષેપ પણ કર્યા હતા કે પાણી મુદ્દે રજૂઆત થવાની છે તે વાતની જાણકારી મળતા જ મેયર નીકળી ગયા હતા આટલી બધી દોઢ કલાકથી રજૂઆતો ચાલી રહી છે મુખ્ય વિષય પાણીનો હતો મેં વચ્ચે કીધું કે પાણીનો વિષય લો અને મેયરશ્રી બહાર નીકળી ગયા જ્યારે પાણીની બાબતની વાત આવી ત્યારે એ પોતે મહિલા છે પાણીની મહિલાઓની વેદના જાણવી જોઈએ મારા વિસ્તારની બહેનો પાણી વગર આજે તરસે છે ત્યારે પાણીની વેદના નથી જાણતા અને વીસ મિનિટથી અત્યારે બહાર છે તો એ તો મહિલા છે તો એમને પાણી વિષય પર ગંભીરતા લેવી જોઈએ અને પાણી આપવું જોઈએ કેટલી તકલીફ છે તમે વિસ્તારમાં પૂછજો લોકોને કે કેટલી તકલીફ છે અધિકારીને પૂછો કે અમે કેટલા મેસેજ અધિકારીને મેયરને કહીએ છીએ તો ખોટા ખોટા રિપોર્ટ આપે છે અમે જે બતાવીએ છે પાણી નથી તો કે રોડ બનાવે છે તો કે પાણીની લાઈન નાખવાની છે તો પાછો રોડ તોડીને પાણીની લાઈન નાખે તો અત્યાર સુધી પાણીની ગંભીરતા લેતા જ નથી મારી મહિલાઓ તરસે છે પાણી માટે મારા નાગરિકો તરસે છે તો પાણીનો મુખ્ય વિષય છે અને બેને ગંભીરતા લેવી જોઈએ